સુરત રેલવે સ્ટેશન પરથી આજે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ માથે એક ટ્રાવેલિંગ અને ત્રણ સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં મળી ગયા. તપાસ કરતા તેમાંથી 40 કિલો ગાંજો પણ મળી ગયો છે. હવે આ બેગ ટ્રેનમાં કોણ મૂકી ગયું તે અંગેની તપાસ શરૂ થઈ છે. પુરીથી ગાંધીધામ જતી વીકલી સુપરફાસ્ટ ટ્રેનમાં ગાંજાની તસ્કરી હોવાની બાતમી મળતા જ બરોડા રેન્જના એસઓજીનો કાફલો મહારાષ્ટ્રના નંદુરબારથી ટ્રેનમાં ચડ્યો હતો. સર્ચ ઓપરેશન શરૂ કરાયું. ગાંજાના તસ્કરોને પકડી શકાય અને આ દરમિયાન ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચતા જ ટ્રેનના જનરલ કોચમાંથી એક ટ્રાવેલિંગ અને ત્રણ સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં મળી આવ્યા. તપાસ કરતા 40 કિલો ગાંજાનો જથ્થો મળ્યો છે. જો કે બેગ કોની છે તેની હજી કોઈ માહિતી મળી નથી. આપને જણાવી દઈએ કે સુરતમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશ ચલાઈ રહી છે. હવે ત્યાર પછી પણ છૂટક છૂટક ડ્રગ્સ શહેરમાં ઘૂસણ ચાલુ રહેતા પોલીસની બાજ નજર અનેક નાના મોટા કેસ કરી પેડલોની કમર ભાંગી નાખી છે. 2000 થી 2500માં 1 ગ્રામ ડ્રગ્સ મળતું હોય તે હવે 7 થી 8 હજારમાં વેચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.